आप जो रहा छो स्पार्क टुडे न्यूज। सूरतना वराछा વિસ્તારમાં આવેલા શેરવી સમાજ ભવન ખાતે જ રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના 133 પોકરણ વિધાનસભાના ઉમેદવાર મહંત પ્રતાપપુરી મહારાજ સુરત ખાતે જ પ્રવાસી રાજસ્થાનવાસીઓ દ્વારા જે સન્માન સમારોહ તેમજ જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહંત પ્રતાપપુરી મહારાજનું ઢોલ નગારા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। મહંત પ્રતાપપુરી મહારાજ દ્વારા તમામ પ્રવાસીઓને આવનારી 25મી તારીખે જ જે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે બહુમતીથી જીતાડવા માટે આહવાન પણ કર્યું હતું, જીતાડવા માટે સંકલ્પ કર્યો, સાથે જ ભારત માતા કી જયના નારા સાથે જ મહંત શ્રી પ્રતાપપુરીજી મહારાજના વધામણા પણ કર્યા હતા। કે સુરત કે અંદર જો યહાં સુરત કે જીતને ભી વ્યાપારી બંધુ હૈ પ્રવાસ મેં આઈ હુઈ હૈ ઉન્હોને યહાં ગુજરાત કે વિકાસ મેં નહીં રાજસ્થાન કે વિકાસ મેં નહીં પૂરે ભારત કે વિકાસ મેં મહત્વપૂર્ણ યોગદાન દિયા ઓર હમ લોગ ભી યહાં આયે હૈ તો હમારે ઉત્સાહવર્ધન કે સાથ મેં ઇન્હોને બહોત બડા સહયોગ કિયા। મેં હૃદય સે સાધુવાદ કરતા હું પ્રવાસી બંધુઓં કા કે જબ ભી હમ લોગ યહાં પ્રવાસી ગાંવ કે બીચ મેં આતે હૈ देश के लिए, राष्ट्र के लिए, धर्म के लिए, गौ के लिए, तब ये तत्पर रहकर हमें सहयोग करते हैं। आज मैं पोकरण विधानसभा के समस्त यहाँ रहने वाले एवं पोकरण जिला विधानसभा के आसपास की विधानसभाओं के समस्त यहाँ रहने वाले बंधुओं का हृदय से साधुवाद करता हूँ कि आप सब ने हमें बहुत स्नेह दिया, प्रेम दिया और हमें विश्वास दिया कि हमारे प्रकार से आपका सहयोग करेंगे और इस राष्ट्रीय यज्ञ में हम आपके साथ खड़े मिलेंगे। क्या लगता है आपकी बात परिवर्तन होगा? हाँ, निश्चय ही परिवर्तन होगा और परिवर्तन की आंधी देख रही थी इस हॉल में दिख रही है कि ये संकेत है, शुभ संकेत है। प्रवास में बैठे हुए राजस्थानियों के अंदर एक ही धारा, एक ही ध्येय है कि जय जय भारत और कमल खिलाएंगे, तो निश्चय ही परिवर्तन होगा और आमूलचूल परिवर्तन होगा।